તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે. અગાઉના વિડીયોમાં સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ શીખ્યા. આ વિડીયોમાં આપણે આના પર આધારિત રસપ્રદ ઉદાહરણ જોઈશું. એક મીઠાઈની 100 દુકાનનો દિવસનો નફો નીચે પ્રમાણે એકત્રિત કરવામાં આવ્યો છે. તો શું તમે ઉપર્યુક્ત માહિતીને માટેથી ઓછા પ્રકારનો ઓજીવ દોરી શકો છો? ચાલો જોઈએ. આપણે જાણીએ છીએ કે ઓજીવ મેળવવા માટે સૌથી પહેલાં આપેલ વિતરણમાં થી ઓછા પ્રકારના ઓજીવ માટે ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણનું નિર્માણ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે 50, 100, 150, 200, 250 અને 300 અનુરૂપ વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમાઓ છે. મેળવેલ વિતરણ કોષ્ટક પરથી માહિતીને આલેખીય રૂપ પ્રસ્તુતિત કરવા માટે એક્સ અક્ષ પર નફાની ઉર્ધ્વ સીમાઓ રૂપિયામાં તથા વાય અક્ષ પર સંચયી આવૃત્તિ દર્શાવીએ છીએ. જ્યાં ઉર્ધ્વ સીમાઓ નફાને તે સંચયી આવૃત્તિ દુકાનની સંખ્યાને દર્શાવે છે. અહીંયા આપણે એક્સ અક્ષ પર વર્ગ એકમ બરાબર 50 રૂપિયા તથા વાય અક્ષ પર અનુકૂળ માપ વર્ગ એકમ બરાબર 10 દુકાન લઈએ છીએ. આવો હવે આ બધી જ ઉર્ધ્વ સીમા અને અનુરૂપ સંચયી આવૃત્તિથી મેળવેલ ક્રમયુક્ત જોડોને અનુરૂપ બિંદુઓ એ, બી, સી, ડી, ઈ અને એફને આલેખ પર આલેખિત કરીએ અને આ બધા જ બિંદુઓને સાવધાનીપૂર્વક જોડીએ. આપણે જે વક્ર મેળવીએ છીએ તેને સંચયી આવૃત્તિ વક્ર અથવા થી ઓછા પ્રકારનો ઓજીવ કહે છે. આવો એક બીજું ઉદાહરણ જોઈએ. એક કોલોનીમાં આવેલ 360 વૃક્ષોની ઊંચાઈને માપવામાં આવી, જેને નીચે મુજબ આવૃત્તિ વિતરણમાં દર્શાવેલ છે. તો શું તમે આ માહિતી માટે એક જ અક્ષો પર બંને ઓજીવ દોરી શકો છો તથા તેના પછી વૃક્ષોની મધ્યસ્થ ઊંચાઈ શોધી શકો છો? ચાલો જોઈએ. આપેલ વિતરણની મદદથી સૌથી પહેલાં થી ઓછા પ્રકારના ઓજીવ માટે ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણનું નિર્માણ કરીએ છીએ. જ્યાં 7થી લઈને 56 અનુરૂપ વર્ગ અંતરાલોની ઉર્ધ્વ સીમાઓ છે, તો શું તમે ઉપર મુજબના વિતરણની મદદથી ઓછા પ્રકારનો ઓજીવ દોરી શકો છો? શાબાશ. વિતરણ કોષ્ટકથી મેળવેલ માહિતીને આલેખીય રૂપમાં પ્રસ્તુત કરવા માટે એક્સ અક્ષ પર ઉર્ધ્વ સીમાઓ તથા વાય અક્ષ પર સંચયી આવૃત્તિ દર્શાવીએ છીએ. જ્યાં ઉર્ધ્વ સીમાઓ વૃક્ષોની ઊંચાઈ અને સંચય આવૃત્તિ વૃક્ષોની સંખ્યાને દર્શાવે છે. અહીંયા આપણે એક્સ અક્ષ પર વર્ગ એકમ બરાબર 7 વૃક્ષ તથા વાય અક્ષ પર એક એકમ બરાબર 50 ફૂટ લઈએ છીએ. ચાલો આ બધી જ ઉર્ધ્વ સીમા અને અનુરૂપ સંચય આવૃત્તિથી મેળવેલ ક્રમયુક્ત જોડોને અનુરૂપ બિંદુઓ એ, બી, સી, ડી, ઈ, એફ, જી અને એચને આલેખ પર આલેખિત કરીએ અને આને સાવધાનીપૂર્વક જોડીએ. શાબાશ. સંચયી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધવા માટે સંચયી આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરીએ છીએ. તો ધ્યાન આપો અને જણાવો કે શું બંને ઓજીવ અથવા થી ઓછા પ્રકારના ઓજીવ અને થી વધારે પ્રકારના ઓજીવથી મધ્યસ્થ મેળવી શકો છો? આવો જોઈએ.
જો આપણે એક જ આલેખ પર બંને પ્રકારના ઓજીવ દોરીએ તો તે બંને એકબીજાને એક બિંદુએ છેદે છે। આ બિંદુથી આપણે ક્ષિતિજ પર એક લંબ દોરીએ। દોરવામાં આવેલ લંબ ક્ષિતિજ પર જે બિંદુને જોડે છે તે સંખ્યાનો મધ્યસ્થ હોય છે। આ વિડિયોમાં આપણે સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રવૃત્તિથી વધારે પ્રકારનો આલેખ અને બંને ઓજીવથી મધ્યસ્થ મેળવતા શીખ્યા। આગળના વિડિયોમાં આપણે આના પર આધારિત રસપ્રદ ઉદાહરણો જોઈશું।